વડોદરાની જનતાના કલ્યાણ અર્થે રાજગુરુ દ્વારા યંત્ર પૂજાનું આયોજન લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે તારીખ 12મી મેના રોજ કરવામાં આવ્યું છે। વડોદરાના પ્રજાપ્રેમી અને લોકલાડીલા રાજવી પરિવારના શ્રીમંત ગાયકવાડ પરિવારના રાજગુરુ ધ્રુવદત્ત વ્યાસ ગુરુજી દ્વારા એક અદ્ભુત યંત્ર પૂજા પ્રયોગનું આયોજન તારીખ 12 મે 2013 રવિવારે 4 થી 8 કલાકે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે કરવામાં આવ્યું છે। શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દેવસ્થાનના ટ્રસ્ટી થયા છે। ત્યારથી તેમણે મંદિરોના જીર્ણોદ્ધાર અને મંદિરો દ્વારા જનહિત થવા તેઓએ સંકલ્પ કર્યો છે, જેના અંતર્ગત વડોદરાની જનતાના કલ્યાણ હેતુ યંત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુજીએ કીધું છે કે આ એક પૂજા છે, બધાના ભલાઈ માટે છે, ખાસ કરીને લોકોના ભલાઈ માટે છે। અને હવે આ પૂજા રવિવારે 4 થી 8 થવાની છે અને એનો આ પૂજાથી એક ઈચ્છા છે કે બધાને લાભ મળશે। શ્રીયંત્ર માત્ર પૈસો નથી આપતું, પણ સ્ત્રી વર્ચસ્વ માયુષ્ય મારોગ્ય મહાવિદ્યા શોભમાનમ મયસે તમને આયુષ્ય પણ આપે, આરોગ્ય પણ આપે, તમને વર્ચસ્વ પણ આપે, અને જે કંઈ જગતમાં જોઈતું હોય ચારે પુરુષાર્થો અને છેવટે મોક્ષ પણ આપે એવી ત્રિપુર સુંદરી માની જ શક્તિ છે। અને એનું જ પૂજન કરવું, એનાથી વડોદરાની પ્રજાને, વડોદરા શું પણ રાષ્ટ્રની પ્રજાને લાભ થાય એવી ઈચ્છા સાથે આ એક પ્રયોગ અમે આરંભ કર્યો છે।